Hi friends, welcome to my channel. Good morning. So the next topic is from fourth chapter in AEEE subject, that earthing, okay, types of earthing, necessity of earthing. Step by step we have to explain that, okay. So that earthing શું છે મતલબ આપણને ખ્યાલ છે કે અલગ અલગ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ હોય એને ઇન્સ્યુલેટ કરેલ આપણે કન્ડક્ટરનો યુઝ કરેલો હોય છે, બરાબર. આપણે ઇન્સ્યુલેશનવાળા કન્ડક્ટર વાયર છે એની ઉપર ઇન્સ્યુલેશન હોય, બરાબર. હવે સામાન્ય રીતે છે ને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે ને એ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટની જે બોડી હોય, મોટર કે ગમે, બરાબર, એ ધાતુની બનેલી હોય, બરાબર. તો ધાતુની બોડીનું આપણે જમીન સાથે ઘણા ઓછા રેઝિસ્ટન્સવાળા તાર મારફત આપણે જોડાણ કરવામાં આવે છે, અને અર્થિંગ કહેવાય, બરાબર. અર્થિંગ એટલે આપણે કોઈ ઇક્વિપમેન્ટ હોય મોટર કે એનું, બરાબર, એની બોડી છે એને આપણે સાદા ટાયરથી આપણે જમીનમાં નાખી દઈએ, બરાબર. એટલે એ ઓછો રેઝિસ્ટન્સ ઓફર કરે, બરાબર. એટલે એ ઓછો રેઝિસ્ટન્સ ઓફર કરે એટલે એમાંથી કરંટ ફ્લો થાય, આપણામાંથી કરંટ ફ્લો ન થાય એટલે આપણે કદાચ એને અટકી જઈએ તો આપણને શોક ન લાગે, બરાબર. તો આ રીતે આ પોતાના પ્રોટેક્શન માટે અને આપણે ઇક્વિપમેન્ટના પ્રોટેક્શન માટે છે આપણે અર્થિંગ કરીએ છીએ, બરાબર. દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રિકલ ઇસ્ત્રી છે, બરાબર, એને જોડવા માટે ત્રણ વાયર હોય છે, બરાબર, એક લાલ અને બીજો કાળો, અને ઇસ્ત્રીની કોઇલ સાથે જોડાય છે અને તેના છેડા ત્રણ પિનની નાની પિનો સાથે જોડવામાં આવે છે, બરાબર. ત્રીજો વાયર છે ને એ લીલો વાયર ઇસ્ત્રીની બોડી સાથે જોડેલો હોય, બરાબર, અને આ વાયર છે ને મોટી પિન સાથે જોડવામાં આવે છે. સોકેટમાં મોટી પિનમાં વાયરને અર્થ કરેલ સાથે જોડવામાં આવે છે. આપણે સોકેટ હોય એમાં સૌથી ઉપર છે એ સૌથી મોટી પિન હોય, બરાબર. તો એ અર્થિંગ માટેની હોય છે, બરાબર. હવે અર્થિંગની જરૂરિયાત શું કામ, નેસેસિટી શું કામ, જરૂરિયાત શું છે? તો કે અર્થિંગનું મહત્વ સમજવા માટે ધારો કે આપણે ઇલેક્ટ્રિકલ સાધનનું અર્થિંગ નથી કર્યું, બરાબર. હવે જ્યાં સુધી આપણે સાધનના તારનું આપણે ઇન્સ્યુલેશન બરાબર છે ત્યાં સુધી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટની બોડીને અડકવાથી કોઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ જો આપણે ઇલેક્ટ્રિક તાર છે ઉપરના આપણે ઇન્સ્યુલેશન છે એ પડમાં નુકસાન થાય, બરાબર, ઇન્સ્યુલેશન નીકળી જાય તો અંદરનો લાઇવ વાયર છે, ઇન્સ્યુલેશનની અંદર કન્ડક્ટર હોય તો એ લાઇવ વાયર છે એ સાધનની બોડી સાથે અડકશે. આથી સાધનની બોડીનું છે એ સપ્લાય વોલ્ટેજ જેટલું છે ત્યાં વોલ્ટેજ આવશે, બરાબર. તો આ વખતે જો આ સાધનની બોડીને અડકવામાં આવે તો આપણને ભયંકર શોક લાગી શકે છે, બરાબર. હવે જો વિદ્યુત સાધનની બોડીને આપણે અર્થ કરેલ હોય તો જ્યારે પણ આપણે ઇન્સ્યુલેશન નીકળી જાય, બરાબર, તો લીકેજ થાય તો અર્થિંગમાં કરંટ ફ્લો થાય, બરાબર. અને જે કોઈ સાધનને અટકે તો શોક લાગતો નથી, અર્થિંગમાંથી જ છે એ કરંટ વધતો હોય અને એની સાથે ફ્યુઝ જોડવામાં આવ્યો હોય તો ફ્યુઝ છે એ બળી જાય, બરાબર. હવે અર્થિંગની રીતો, મેથડ્સ ઓફ અર્થિંગ કઈ કઈ રીતો છે? તો કે પ્લેટ અર્થિંગ, પાઇપ અર્થિંગ અને કોઇલ અર્થિંગ, આ ત્રણ રીતનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે, બરાબર. સૌથી પહેલાં છે પ્લેટ અર્થિંગ, બરાબર. તો પ્લેટ અર્થિંગ કેવું હોય તો એ આવા કંઈક ટાઈપનું હોય છે, બરાબર. તો આ પ્રકારના અર્થિંગમાં છે ને તાંબાના અથવા તો ગ્લેનવેનાઇઝ લોખંડની 600 mm by 600 mm માપની પ્લેટ જમીનમાં 3 મીટર ઊંડે છે એ ડૂબાડવામાં આવે છે, બરાબર. 3 મીટર અંદર છે એ નાખવાની, બરાબર. જો તાંબાની પ્લેટ હોય તો એની જાડાઈ છે 3.18 mm અને લોખંડની પ્લેટ હોય તો એની જાડાઈ 6.35 mm રાખવામાં આવે છે. વધારે ખર્ચને લીધે સામાન્ય રીતે તાંબાની પ્લેટનો જ આપણે યુઝ કરીએ છીએ, બરાબર છે. પ્લેટ જમીનમાં 3 મીટર ઊંડે ઊભી છે, આજુબાજુ 150 mm જાડાઈ સુધી મીઠા અને કોલસાના એકાંતરા સ્તર રાખવામાં આવે છે, બરાબર. પ્લેટની સાથે અર્થવાયરને બોલ્ટ નટની મદદથી જોડવામાં આવે છે, બરાબર. જો પ્લેટ તાંબાની હોય તો બોલ્ટ નટ તાંબાના હોય અને જો પ્લેટ ને ગેલ્વેનાઇઝ લોખંડની હોય તો બોલ્ટ નટ છે ગેલ્વેનાઇઝ લોખંડના હોય છે, બરાબર. જમીનની નીચે ખાડો ખોદી આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે કોન્ક્રીટમાં રાખવામાં આવે છે. નીચેથી ઘરની આકારની રાખીને ગેલ્વેનાઇઝ પાઇપ રાખવામાં આવે છે અને ખાડાની અંદર કાસ્ટ આયર્નનું ઢાંકણ રાખવામાં આવે છે અને આ ખાડા મારફત પાણી રેડવામાં આવે છે. આથી રેઝિસ્ટન્સ છે એ ઓછો રહે, બરાબર. પાણી શું કામ? તો કે એ રેઝિસ્ટન્સ ઓછો કરવા માટે, બરાબર. અર્થવાયર છે ને ગેલ્વેનાઇઝ વાયર અથવા તો સ્ટ્રીપનો હોય છે અને જમીનની અંદર 600 mm નીચે 12.7 mm ડાયામીટરવાળા ગેલ્વેનાઇઝ પાઇપમાંથી રાખવામાં આવે છે, બરાબર. તો આ રીતે એનું અરેન્જમેન્ટ હોય છે. હવે છે પાઇપ અર્થિંગ, બરાબર. તો ઇન્ડિયન સ્ટેન્ડર્ડ પ્રમાણે આ અર્થિંગમાં ગેલ્વેનાઇઝ કરીને 38.1 mm ડાયામીટર પાઇપ જમીનમાં 4.75 મીટર ઊંડે ઊભો રાખવામાં આવે છે. જો જમીન સામાન્ય પ્રકારની હોય તો પાઇપ 2 મીટર લાંબો રાખવામાં આવે છે અને જો જમીન સૂકી અને ખડતર હોય
તો પાઇપની લંબાઈ લેન્થ છે 2.75 મીટર છે રાખવામાં આવે છે બરાબર. પાઇપની ફરતે ચારકોલ ને મીઠાના એકાંતરા રાખવામાં આવે છે બરાબર, એનાથી રેઝિસ્ટન્સ ઓછો થાય બરાબર. થડની જાડાઈ છે 150 mm જેટલી રાખવામાં આવે છે અને આકૃતિમાં મુજબ આપણે પાઇપ છે 12 mm વ્યાસવાળી હોય છે બરાબર. જમીનની અંદર ઉપરના ભાગે છે કોન્ક્રીટ કરેલ કાસ્ટ આયર્નનું ઢાંકણ રાખવામાં આવે છે, કાસ્ટ આયર્નનું ઢાંકણ બરાબર છે. પાઇપ ઉપરના છેડે ગળણી રાખવામાં આવે છે અને ગળણી પર ધાતુની જાળી રાખવામાં આવે છે બરાબર. તો આ થયું પાઇપ પરથી. હવે છે કોઇલરથી. કોઇલરથી કેવું હોય તો એ કંઈક આવા પ્રકારનું હોય છે બરાબર. આકૃતિમાં કોઇલર થિંગ દર્શાવેલ છે, આમાં 8SW જે એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજના ગેલ્વેનાઇઝ વાયરને એકબીજાની નજીક રાખવામાં આવે છે અને 115 આંટા વીંટાળી 50 mmના વ્યાસવાળી 450 mm લાંબી છે એ કોઇલ બનાવવામાં આવે છે બરાબર. થાંભલાથી 1.2 મીટરના અંતરે 600 mmના વ્યાસમાં 1.5 મીટર ઊંડે. આ બધી વેલ્યુ છે ને એ તમારે ખાલી સમજવાની છે, યાદ બહુ રાખશો નહીં તો ચાલશે બરાબર. તો આ રીતે આવી રીતે આમાં ભરવાનું ના અંતે એવું બધું આમાં આવે છે બરાબર. તો આ બધું અર્થિંગ થઈ બરાબર. તમારે યાદ રાખવાનું છે કે અર્થિંગ છે ને અર્થિંગ શું કામ યુઝ થાય અને એની અર્થિંગની રીતો બરાબર. કોઈ પણ એક અર્થિંગની રીતે પૂછાઈ શકે છે બરાબર. તો અર્થિંગ રેઝિસ્ટન્સ છે ને એ ઓછામાં ઓછો હોવો જોઈએ, પણ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે ને એ વધારે હોવો જોઈએ બરાબર. તો આ ખાસ યાદ રાખજો. હવે છે ઓપ્ટો કપ્લર બરાબર, ઓપ્ટો આઇસોલેટર અથવા તો ઓપ્ટો કપ્લર. તો એનું ઘણી એ શું છે તો કે ઘણી વખત કંટ્રોલ સર્કિટ અને લોડ સર્કિટ એટલે કે પાવર સર્કિટ વચ્ચે આઇસોલેશન રાખવું જરૂરી છે, કારણ જો આઇસોલેશન ન હોય તો કોઈક વાર સર્કિટને હાઈ વોલ્ટેજ સપ્લાય મળી જવાથી સર્કિટને નુકસાન થાય બરાબર. આપણે છે ને ઇલેક્ટ્રિકલમાં બે સર્કિટ હોય છે, એક કંટ્રોલ સર્કિટ અને એક પાવર સર્કિટ. પાવર સર્કિટ જે છે એ ઇક્વિપમેન્ટને પાવર ડાયરેક્ટ આપતો હોય બરાબર. કંટ્રોલ સર્કિટ છે ને કંટ્રોલિંગ માટે બરાબર યુઝ થાય. તો ઘણા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ આ જરૂરી છે જેથી દર્દી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા ન રહે બરાબર. જો કે આ માટે પાવર સર્કિટને રિલે મારફત પાવર આપી શકાય, પરંતુ રિલે અને ટ્રાન્સફોર્મરની સરખામણીમાં ઓપ્ટો આઇસોલેશન છે એ વધારે ફાયદાકારક છે બરાબર. તો આ ઓપ્ટો આઇસોલેશનનું કન્સ્ટ્રક્શન કેવું છે તો કે ઓપ્ટો કપ્લરમાં LED સામે ફોટો ડાયોડ કે ફોટો ટ્રાન્ઝિયન્ટ કે LA-ACR રાખવામાં આવે છે બરાબર. અને એક જ પેકેજમાં આ સીલ રાખવામાં સીલ કરેલું હોય છે બરાબર. વિવિધ છેડાઓ બહાર કાઢવામાં આવે છે અને પેકેજ IC જેવું DIP ડ્યુઅલ ઇન લાઇન પેકેજ જ હોય છે બરાબર. અને આઇસોલેશન રેઝિસ્ટન્સ છે ને 10^11 ઓહ્મ જેટલો અને આઇસોલેશન વોલ્ટેજ છે 2500 વોલ્ટ જેટલો હોય છે, 2500 વોલ્ટ જેટલો બરાબર. તો આ રીતે એનું કન્સ્ટ્રક્શન હોય છે. એનું વર્કિંગ છે તો શું છે તો કે LED કંટ્રોલ સર્કિટમાં રાખવામાં આવે છે. જ્યાં સુધી LED કરંટ ફ્લો થતો હોય, સોરી કરંટ ફ્લો થતો નથી ત્યાં સુધી તેમાંથી પ્રકાશ એટલે કે એમાંથી લાઇટ આવતી નથી અને તેથી તેની સામે રાખેલ ફોટો ડિવાઇસ વહન નથી કરતું કરંટનું બરાબર, અને પાવર સર્કિટ ઓફ રહે છે. જ્યારે કંટ્રોલ સર્કિટ મારફત LED કરંટ ફ્લો થાય ત્યારે LED લાઇટ આવે છે, પ્રકાશ બહાર પડે છે બરાબર. અને આ પ્રકાશ છે ફોટો ડિવાઇસ પર પડે છે અને એ કન્ડક્ટ થાય છે બરાબર, અને જેથી પાવર સર્કિટ ઓન થાય છે અને આમ કંટ્રોલ સર્કિટ અને પાવર સર્કિટ વચ્ચે આઇસોલેશન મળે છે બરાબર. જ્યાં સુધી LED ફ્લો ન થાય ત્યાં સુધી કાંઈ થતું નથી બરાબર. હવે આના ડિફરન્ટ અલગ અલગ આપણે ઓપ્ટો કપ્લર જોઈએ તો કેવા પ્રકારના હોઈ શકે. જસ્ટ અલગ અલગ ઓપ્ટો કપ્લર જોઈએ તો સૌથી પહેલાં છે LED ફોટો ડાયોડ ઓપ્ટો કપ્લર બરાબર. તો એ આવા આમાં એ આકૃતિ છે આવા પ્રકારનું હોય છે. આમાં LED અને ફોટો ડાયોડને એક જ પેકેજમાં ફેબ્રિકેટેડ, જો એક જ પેકેજમાં ફેબ્રિકેટેડ કરવામાં આવે છે અને LED પસાર થતો કરંટ છે એની કિંમત બદલાય છે LED કરંટની, અને એ પ્રમાણે આપણાથી બહાર પડતો પ્રકાશની તીવ્રતામાં એટલે કે ઇન્ટેન્સિટીમાં ફેર પડશે બરાબર. ને એ પ્રમાણે છે એ ફોટો ડાયોડના રિવર્સ કરંટમાં ફેરફાર થશે અને ફોટો ડાયોડને રિવર્સ બાયસ આપવો પડે છે. અને સાદા LED જગ્યાએ ઇન્ફ્રારેડ LED પણ આપણે યુઝ કરી શકીએ છીએ બરાબર. બીજો ટાઈપ છે LED ફોટો ટ્રાન્ઝિયન્ટ ઓપ્ટો કપ્લર બરાબર. તો આ B દર્શાવ્યું છે એ પ્રમાણે હોય છે બરાબર. ફોટો ડાયોડના બદલે આપણે ફોટો ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરવામાં બરાબર. આ ફોટો ટ્રાન્ઝિસ્ટર છે બરાબર. ફોટો ટ્રાન્ઝિસ્ટરના 3 છેડાઓ બહાર કાઢવામાં આવે છે આ રીતે બરાબર. થર્ડ ટાઈપ છે LED ફોટો ડાર્લિંગ્ટન ઓપ્ટો કપ્લર. તો આમાં આવી રીતે એરેન્જમેન્ટ હોય છે. ડાર્લિંગ્ટન એટલે શું તો કે આમાં ફોટો ટ્રાન્ઝિસ્ટરના બદલે ફોટો ડાર્લિંગ્ટનનો યુઝ, આનાથી વધારે કરંટ ટ્રાન્સફર રેશિયો મળે છે. કરંટ ટ્રાન્સફર રેશિયો શું છે એ આપણે આગળ જોવાનું છે બરાબર. હવે આમાં ડાર્લિંગ્ટન એટલે બે ટ્રાન્ઝિસ્ટરને પેર સિરીઝમાં કનેક્ટ કરીને ડાર્લિંગ્ટન પેર કહેવાય બરાબર. ફોર્થ ટાઈપ છે LED લેસર ઓપ્ટો કપ્લર બરાબર. તો આમાં LED સામે
એક્ટિવેટેડ એસસીઆર, એક્ટિવેટેડ એસસીઆર છે અને એસસીઆર એટલે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, બરાબર. એ આપણે આગળ ભણવાનું આવશે, બરાબર. તેમાં આવી રીતે જોડવામાં આવે છે, આનાથી ડીસી લોડ સ્વિચ આપણે કરી શકીએ છીએ, બરાબર. ફિફ્થ ટાઈપ છે એલઈડી લાઇટ એક્ટિવેટેડ ટ્રાયક ઓપ્ટોકપ્લર, બરાબર. તો આમાં લાઇટની, એલઈડીની સામે લાઇટ એક્ટિવેટેડ ટ્રાયક રાખવામાં આવે છે અને આનો યુઝ છે એસી લોડને ડ્રાઈવ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ, બરાબર. તો આ છે ટ્રાયકનો, ટ્રાયક છે ને એ બન આવી રીતે હોય છે, બરાબર. એનું કન્સ્ટ્રક્શન એ તમારે બહુ ડીપલી ભણવાનું હોતું નથી. હવે છે પેરામીટર્સ, બરાબર. એમાં સૌથી પહેલાં છે આ ઓપ્ટો આઇસોલેટરના અલગ અલગ પેરામીટર્સ કઈ આવ્યા, તો કે સૌથી પહેલાં છે આઇસોલેશન વોલ્ટેજ, બરાબર, વી આઇસોલેશન. તો એ શું છે, તો કે ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલ વચ્ચેના મેક્સિમમ વોલ્ટેજના ફેરફારને, તફાવતને આપણે આઇસોલેશન વોલ્ટેજ કહીએ છીએ, બરાબર. અને એની નોર્મલી વેલ્યુ છે 7500 વોલ્ટ, એટલે કે 7500 વોલ્ટ જેટલી મેક્સિમમ હોઈ શકે છે, બરાબર. તો આઇસોલેશન વોલ્ટેજ છે. પછી છે કરંટ રેશિયો, કરંટ ટ્રાન્સફર રેશિયો, બરાબર, સીટીઆર. તો એ આઉટપુટ કરંટ ને ઇનપુટ કરંટનો રેશિયો છે, આઉટપુટ કરંટ ડિવાઇડેડ બાય ઇનપુટ કરંટ, બરાબર. અને તેને પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે છે. ફોટો ટ્રાન્ઝિસ્ટર માટેની વેલ્યુ છે 10 to 150 હોય છે, અને 15 અને ફોટો ટ્રાન્ઝિસ્ટર માટે 500% હોય છે, બરાબર. અને એસસીઆર અને ટ્રાયક માટે એનો યુઝ સીટીઆર દર્શાવતો નથી, પરંતુ એલઈડીનો ટ્રિગરિંગ કરંટ દર્શાવવામાં આવે છે, બરાબર. પછી છે રિસ્પોન્સ ટાઈમ, ટીઆર અથવા તો ટીએફ, બરાબર. તે શું છે, તો કે તે રાઇઝ ટાઈમ ટીઆર અને ફોલ ટાઈમ એ ટીએફનો બનેલો છે, બરાબર. ટીઆર એટલે રાઇઝ ટાઈમ, ટીએફ એટલે ફોલ ટાઈમ, બરાબર. ફોટો ટ્રાન્ઝિસ્ટર માટે ટીઆર અને ટીએફની વેલ્યુ છે 2 to 5 microseconds જેટલી, અને ફોટો ડાર્લિંગ ટેન માટે એની વેલ્યુ છે ટીઆર લેસ ધેન ઇક્વલ ટુ 1 microsecond, અને ટીએફ છે એ 17 microseconds જેટલી હોય છે, બરાબર. તો આ એના પેરામીટર્સ છે. હવે ફોટો, આ જે આપણે ઓપ્ટો આઇસોલેટર જોઈએ એના ફાયદા, ગેરફાયદા, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ જોઈએ, તો ઓપ્ટો આઇસોલેશન ટ્રાન્સફોર્મર કપલિંગ કરતાં વધારે સારું છે, ટ્રાન્સફોર્મર કપલિંગ કરતાં વધારે સારું છે, કારણ કે ફોટોન ઉપર મેગ્નેટિક કે ઇલેક્ટ્રિક ફિલ્ડની અસર થતી નથી, બરાબર. ચોપરમાં જો મિકેનિકલ ચોપિંગ કરવામાં આવે તો નોઇઝ, કોન્ટેક્ટ બાઉન્સ, મેન્ટેનન્સ, ટ્રાન્ઝિશન વગેરે મુશ્કેલી ઊભી થાય છે, અને આઇસોલેશનથી, આ ઓપ્ટો આઇસોલેશનથી આ મુશ્કેલી થતી નથી, બરાબર. અને આઇસોલેશન ટ્રાન્સફોર્મર ડીલે કરતાં ઓપ્ટો કપલર છે એ વધારે ઝડપી છે અને ઓછી જગ્યા રોકે છે. તો આ બધા એના ફાયદા છે. હવે એની એપ્લિકેશન જોઈએ તો આપણે સ્વિચ તરીકેનો યુઝ કરી શકીએ, એટલે કે જ્યારે એલઈડીમાંથી કરંટની પલ્સ આપવામાં આવે ત્યારે જ ફોટો ટ્રાન્ઝિસ્ટર ઓન થાય છે, અથવા તો એલએસસીઆર ટ્રિગર થાય છે, બરાબર. એટલે આનો સ્વિચ તરીકે આપણે યુઝ કરી શકીએ, બરાબર. પછી ઓપ્ટો કપલરનો યુઝ છે ને એ લિનિયર કપલર તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ, એટલે કે સિગ્નલને એલઈડી સાથે કેપેસિટર મારફત છે એ કપલ કરવામાં આવે છે, બરાબર. અને સિગ્નલના ફેરફારથી આપણે બ્રાઇટનેસમાં ફેરફાર કરી શકીએ છીએ, અને તે પ્રમાણે ટ્રાન્ઝિસ્ટરના કરંટમાં ફેરફાર થાય છે, ચેન્જ થાય છે, બરાબર. મેડિકલ અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટમાં જ્યાં આઇસોલેશનની ખાસ જરૂર હોય તેમાં પણ આપણે ઓપ્ટો આઇસોલેટરનો યુઝ કરી શકીએ છીએ, અને મોડ્યુલેટેડ લાઇટ રિલેમાં પણ એનો યુઝ કરી શકીએ છીએ. તો આમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. આ 4th chapter આપણું કમ્પ્લીટ થાય છે અહીંયા. હવે લાસ્ટ ચેપ્ટર, 5th chapter બાકી છે, જે આપણે આ મિડ સેમ, 3rd mid-sem પછી આપણે સ્ટાર્ટ કરશું, બરાબર. તમારી એક્ઝામ માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ બધાને. આ આપણે આજે 3rd mid-sem એક્ઝામ આવે છે એમાં 4th chapter રાખવું છે, અને 3rd chapter 2nd mid પછીનું સિલેબસ હશે, એટલે 3.10 પછીનું બધું, બરાબર. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, બરાબર છે. થેન્ક યુ.